धोरण 10 विषय विज्ञान और टेक्नोलॉजी एनी अंदर तमारू छठू चेप्टर है जैविक क्रियाओं एनी अंदर आपणे अहींया जोवानुं छे आ विडियोनी अंदर पोषण के ज्यारे आपणे फरके भाई पोषण छे आपणा शरीरनी अंदर केवी रीते मळे छे केवी रीते मळवुं जोईए ऊर्जा केवी रीते शरीरनी अंदर होवी जोईए तो कि ज्यारे आपणे फरता के टहेलता होईए छीए के साइकलनी सवारी करीए छीए त्यारे आपणे ऊर्जानो उपयोग करीए छीए वळी ज्यारे आपणे देखीती रीते कोई प्रवृत्ति न करता होय त्यारे पण आपणा शरीरनी प्रवर्तमान स्थिति जाळवी राखवा माटे पण ऊर्जा तो जरूरी ज छे। हवे जो ज्यारे आपणे फरता होय के टहेलता होय एटले के चालता होय के साइकलनी सवारी करता होय बराबर छे त्यारे आपणे शुं करता होय ऊर्जानो उपयोग થતો જ હોય કેમ કે આપણે શું કરીએ છીએ હલનચલન થાય છે ત્યારે એટલે ત્યાં આપણે ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ પછી એવું કીધું છે કે ભલે આપણે કોઈ પ્રવૃત્તિ ન કરતા હોય પણ આપણા શરીરની અંદર જે શ્વાસોશ્વાસની ક્રિયા છે બરાબર છે જે પ્રવર્તમાન સ્થિતિ આપણે એમ સ્થિર જ હોય તો એને આપણે જાળવી રાખવી છે તો એમાં પણ શું હોવું જોઈએ ઊર્જાનો આપણે ઊર્જા જરૂરી જ હોવી જોઈએ રક્ષણ કરવા માટે ઊર્જાની આવશ્યકતા હોય છે वृद्धि विकास प्रोटीन संश्लेषण वगैरह में अपना शरीर ने बाहर थी पदार्थों की जरूरियात हो जरूरी नहीं कि अपना शरीर ने अंदर होटला ज पदार्थों अपने विकास थी सके अमुक अपने जो वृद्धि विकास के प्रोटीन के एवं कहीं मेड़व हो बराबर है तो आप बाहर एवं बीजा पदार्थों की जरूर हो आ ऊर्जा स्रोत और पदार्थ जो आप जमीए छे शू है खोराक के आहार હવે બીજું છે કે સજીવ પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે તો જોઈએ અહીંયા કે બધા જ સજીવોમાં ઊર્જા અને પદાર્થોની સામાન્ય જરૂરિયાત કેવી હોય છે સમાન હોય છે કે બધા જ સજીવો જીવન ટકાવી રાખવા માટે બધાને શું જરૂરી હોય ઊર્જા જરૂરી હોય ને હોય જ પરંતુ તેઓની પૂર્તિ એટલે કે પૂર્તતા ભિન્ન ભિન્ન રીતોથી થાય છે પૂર્તિ એટલે કે એનો વિકાસ છે એની અંદર જે ઊર્જાની પ્રાપ્ત થઈ છે એની વૃદ્ધિ એનો વિકાસ બરોબર છે એમાં કેવો હોય છે સજીવોમાં અલગ અલગ રીતે થાય છે કેટલાક સજીવો અકાર્બનિક સ્રોતોમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે કેટલાક સજીવો એવા હોય કે જે અકાર્બનિક સ્રોતોમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપનો એ શું કરતા હોય પોતે પદાર્થ તરીકે ઉપયોગ કરતા હોય તો આ સજીવો કેવા છે એ સ્વયંપોષી છે પણ જેમાં બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓનો પણ સમાવેશ થાય છે કારણ કે જો અમુક જીવાણુઓ એવા છે કે ભાઈ અને વનસ્પતિઓ જે કેવી છે સ્વયંપોષી છે કારણ કે જે પોતે કેવી બનાવે છે પોતાની જાતે જ બધું બીજા સજીવો જટિલ પદાર્થોનો ઉપયોગ કરે છે અને આ જટિલ પદાર્થો કે બીજા અમુક એવા સજીવો કે બીજા અમુક એવા પદાર્થોનો પણ ઉપયોગ કરે છે કે ભાઈ જેનું વિખંડન કે વિઘટન છે બરાબર છે આપણે કેવું કરવું એ આવશ્યક છે કારણ કે એવા જટિલ એવા કઠણ એવા પદાર્થો હોય તો આપણે એનું શરીરની અંદર જાય છે તો એનું પાચન પણ એવું આવશ્યક કરવું જોઈએ જેથી તે સજીવની જાળવણી અને વૃદ્ધિમાં ઉપયોગી બની શકે છે તેઓને પ્રાપ્ત કરવા માટે સજીવ જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરે છે જેને આપણે કહીશું ઉત્સેચકો આમ વિષમપોષીઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી ઉપર આધારિત હોય છે પ્રાણી અને ફૂગ આ પ્રકારના વિષમપોષી સજીવોમાં સમાયેલ છે હવે જોઈએ સ્વયંપોષી પોષણ સ્વયંપોષી સજીવની કાર્બન અને ઊર્જાની જરૂરિયાતો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે કારણ કે જો સજીવ છે પોતે જાતે પોતાનું બધું પોષણ ને એવું મેળવતો હોય તો કોના દ્વારા થવું જોઈએ તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં જરૂરી છે આ તે ક્રિયા છે કે જેમાં સ્વયંપોષી બહારથી લીધેલા પદાર્થોને ઊર્જા સંચિત સ્વરૂપમાં પરિવર્તિત કરી નાખે છે આ પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં લેવાય છે જે સૂર્યના પ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિતોમાં પરિવર્તિત કરી નાખે છે અને વનસ્પતિઓને ઊર્જા આપવા માટે કાર્બોદિત વપરાય છે હવે એવું જરૂરી નથી કે ભાઈ જે સ્વયંપોષી સજીવ છે ને બહારથી જે કોઈ પણ લીધેલા પદાર્થો છે બરાબર છે એ શું કરશે કે પોતે પોતાના ઊર્જામાં તો ફેરવી જ નાખશે પણ એ શું કરશે કે ભાઈ જે એ શેમાં ફેરવશે તો કે કાર્બન ડાયોક્સાઇડ અથવા તો પાણીના સ્વરૂપમાં પણ જે સૂર્યપ્રકાશ અને જે ક્લોરોફિલની એવી હાજરી છે તો જ એ કાર્બન જે આ કાર્બોદિત પદાર્થો છે એ શું થશે એમાં વિઘટન થશે બાકી પોતે પોતાની ક્રિયા કરી શકશે નહીં પણ વનસ્પતિઓને ઊર્જા આપવા માટે શું વપરાય છે કાર્બોદિત આપણે જે ખાતરને બધા વાપરીએ છીએ એ આ પછીના વિભાગમાં આપણે અભ્યાસ કરીશું કે આ કેવી રીતે થાય છે જે કાર્બોદિત તરત જ વપરાતા નથી
તેઓ શું થશે? સ્ટાર્ચ કણ કે મંડળ કણના સ્વરૂપમાં એ પોતે શું થઈ જાય છે? ફેરવાઈ જાય છે. સ્ટાર્ચમાં કે એમાં કોઈ રસાયણમાં કે કોઈ એવા દ્રવ્યોમાં ફેરવાઈ જાય છે, જે આંતરિક ઉર્જા સંગ્રહણની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિઓ દ્વારા જરૂરિયાત અનુસાર ઉપયોગમાં પણ લેવાય છે. અને કંઈક આવા પ્રકારની સ્થિતિ આપણા શરીરની અંદર પણ જોઈ શકાય છે. તો આપણા દ્વારા ખાવા માટે લેવાયેલા ખોરાકમાંથી ઉત્પન્ન ઉર્જાનો કેટલોક ભાગ શરીરના ગ્લાયકોઝનના સ્વરૂપમાં સંચય પામતો હોય છે, કે ભાઈ જે ગ્લુકોઝના સ્વરૂપમાં, એ હવે આપણે જોઈએ. તો પાછળ આપેલું છે તમને કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, એ બેયનું આપણે રાસાયણિક સમીકરણ કરીએ છીએ, બરાબર? બેયનું જ્યારે પ્રક્રિયક થાય તો એ કોની, તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો ક્લોરોફ્લિન દ્વારા, તો આપણને શું મળે છે? ગ્લુકોઝ મળે છે. છેલ્લે આપણને શું છૂટું પડે? પાણી અને ઓક્સિજન. તો હવે આપણે જોઈએ કે પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં વાસ્તવમાં શું થાય છે. આ ક્રિયા દરમિયાન નીચે આપેલી ઘટનાઓ આપણે દર્શાવાઈ છે કે ભાઈ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં શું થાય. તો કે ક્લોરોફિલ છે, ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શું થાય? શોષણ કરી લે છે વનસ્પતિઓ. પછી બીજું શું થાય? તો કે પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરવી અને પાણીના અણુઓનું શેમાં થાય? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય છે, એટલે ફેરવાઈ જાય છે. કોણ? તો કે પ્રકાશની જે ઉર્જા છે રાસાયણિક ઉર્જામાં, બરાબર? પછી શું થાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થવું, એટલે ગુમાવી લેવું. પછી એમ કીધું છે કે જરૂરી નથી કે આ બધા તબક્કાઓ એક પછી એક તરત જ થાય, બરાબર? એવું નથી કે ભાઈ એક પછી એક તરત જ થાય. ઉદાહરણ તરીકે અહીં શું કીધું છે કે ભાઈ રણ નિવાસી છે કે જે વનસ્પતિઓ, જે રણમાં ઉગતી વનસ્પતિઓ, એ શું થાય? રાત્રિ દરમિયાન જ કાર્બન ડાયોક્સાઇડ લે છે, બાકી આખા દિવસ દરમિયાન લે નહીં. એ આખા દિવસ દરમ પછી આખા દિવસમાં એ શું કરશે? તો કે જે રાત્રિ દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ લીધેલો છે એનો એ દિવસમાં એ પોતે ઉપયોગ કરશે અને એક મધ્યવર્તી નિપજ બનાવે છે, જે ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન શોષણ પામેલી ઉર્જા વડે શું કરશે? પોતે કાર્ય કરે છે. આવું આપણે જોઈએ કે ઉપર્યુક્ત પ્રક્રિયાના પ્રત્યેક ઘટક પ્રકાશસંશ્લેષણ માટે કઈ રીતે ઉપયોગી છે કે આવશ્યક છે. જો તમે ધ્યાનપૂર્વક એક પર્ણના અનુપ્રસ્થ છેદનું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરો તો તમે નોંધી શકશો કે તે કેટલાક કોષોમાં લીલા રંગના ટપકા જોવા મળે છે અને આ લીલા ટપકાઓ કોષોમાંની કોષીય અંગિકાઓ છે, જેને આપણે કહેશું હરિત કણ, જેમાં હરિત દ્રવ્યો હોય છે. આવો આપણે એક પ્રવૃત્તિ કરીએ કે જે પ્રકાશસંશ્લેષણ માટે ક્લોરોફિલ આવશ્યક છે. અહીં જો તમને બાજુમાં આકૃતિ આપેલી જ છે કે ભાઈ એક કોઈ એવું છેદવાળું એક પર્ણ લીધેલું છે જે તૂટી ગયું હોય એવું, તેમાં તમને જોવા મળે કે ભાઈ અનવાહક પેશી કઈ છે, જલવાહક પેશી અહીં દર્શાવે છે, આ એના છેદો છે. પછી એની અંદર જે આ બધા આડા આપેલા હોય શીરા છે, આને આપણે પર્ણપત્ર કહેવાય, આ મધ્યમ શીરા કહેવાય, બરાબર છે? પછી અહીં જો એ તમને એની અંદર જે બધા ટપકા આપેલા છે એ શું છે? હરિત દ્રવ્યો છે. પછી જો આ કહેવાય અધિસ્તર છે, આ રક્ષક કોષો છે, બરાબર છે? આવું બધું શેમાં સમાયેલું હોય? તો કે પર્ણની અંદર. હવે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે વિવિધ રંગી પર્ણો ધરાવતા કુંડામાં ઉગાડેલા એક છોડને લેવાનો છે. ઉદાહરણ તરીકે કોઈ મિની પ્લાન્ટ લેવાનો છે કે ક્રોટોનનો છોડ લેવાનો છે. કુંડામાં ઉગાડેલ છોડને 3 દિવસ અંધારામાં રાખો, જેથી તેમનો મંડ એટલે કે સ્ટાર્ચ છે એ સંપૂર્ણપણે શું થઈ જશે? વપરાઈ જશે. કારણ કે અંધારામાં જ રાખવાનું છે. વનસ્પતિ જો સૂર્યપ્રકાશની હાજરી હશે તો જ તે શું કરશે? પોતે ઉર્જા મેળવી શકશે. હવે કુંડામાં ઉગાડેલા છોડને લગભગ 6 કલાક માટે સૂર્યના પ્રકાશમાં રાખો. પછી છોડ પરથી એક પર્ણ તોડી લો અને તેના લીલા ભાગને અંકિત કરો અને તેનો એક કાગળ પર ટ્રેસ કરો કે ભાઈ શું હતું. આ જો આકૃતિ એ છે કે ભાઈ પહેલાં હતું અને પછી આવું થયું એમ. કેટલીક મિનિટો માટે આ પર્ણને ઉકાળતા પાણીમાં નાખો, ત્યારબાદ તેને આલ્કોહોલથી ભરેલા બીકરમાં ડૂબાડી દો. આ બીકરને સાવચેતીથી વોટર બાથમાં રાખીને ત્યાં સુધી ગરમ કરો કે જ્યાં સુધી આલ્કોહોલ ઉકળવા ન લાગે ત્યાં સુધી. પર્ણના રંગનું શું થાય છે? તો કે દ્રાવણનો રંગ કેવો થઈ જાય છે? બદલાઈ જાય છે. જો પહેલાં પર્ણ કેવું હતું? પીળા સુપર ને થોડુંક લીલા સુપર એવું હતું. પછી જ્યારે આપણે એને આલ્કોહોલના બીકરમાં નાખી અને આપણે જ્યારે એને ગરમ કરીએ છીએ ત્યારે શું થાય છે? તો કે જે લીલો ભાગ હોય એમાં ફેરવાઈ જાય છે. તો કે આલ્કોહોલ ઉકળી જાય છે અને જે આ જે બધું છે એ કેવો થઈ જાય છે? એનો રંગ બદલાઈ જાય છે. હવે કેટલીક મિનિટ માટે આ પર્ણને આયોડિનના મંદ દ્રાવણમાં નાખો. પછી પર્ણને બહાર કાઢીને તેના પર આયોડિનથી ધોઈ નાખો. પર્ણના રંગનું અવલોકન કરો. શરૂઆતમાં પર્ણનો ટ્રેસ કર્યો હતો તેની સાથે તેની તુલનામાં રંગીને અનુલક્ષી છે?
પણ પર્ણના વિવિધ ભાગોમાં મંડની હાજરી માટે તેમનું શું નિર્ણય લેશો? બરોબર, હવે પછી જોઈએ કે હવે આપણે અભ્યાસ કરીએ કે વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે પ્રાપ્ત કરે છે. તો કે ધોરણ 9માં આપણે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર અથવા તો રંધ્રની ચર્ચા કરી હતી, જે પર્ણની સપાટી ઉપર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે. આ જો તમને આપેલા છે અહીંયા વાયુરંધ્ર, જે આ બધા જે તમને સપાટી દેખાય છે ને છિદ્ર જેવું, ઈ પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓના મોટા ભાગનો વિનિમય આ છિદ્રો દ્વારા થાય છે. પરંતુ અહીં તે જાણવું પણ જરૂરી છે કે વાયુઓનો વિનિમય એટલે કે પ્રકાંડ, મૂળ અને પર્ણની સપાટી દ્વારા પણ થાય છે. વાયુઓનો વિનિમય એટલે આપલે કરવી કે આખું જે વૃક્ષ છે એનો વિનિમય, જે ઓક્સિજન છે કે પોતે ખોરાક મેળવે છે, શેના દ્વારા થાય? તો કે પ્રકાંડ, મૂળ અને પર્ણો દ્વારા થાય છે. આ રંધ્રો દ્વારા મોટા પ્રમાણમાં પાણીનો શું થાય છે? વ્યય થાય છે, બગાડ થઈ જાય છે. શેના દ્વારા? તો કે વાયુરંધ્ર દ્વારા. આમ જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી, ત્યારે વનસ્પતિઓ આ છિદ્રો કે રંધ્રોને શું કરે છે? બંધ રાખી દે છે. કે ભાઈ જ્યારે વનસ્પતિની એની જ્યારે કાર્બન ડાયોક્સાઇડની કે જ્યારે કોઈની જરૂર ન હોય ત્યારે શું કરશે? આ ખુલ્લું રંધ્ર છે. પછી જો આ કેવું છે, જ્યારે એને જરૂરિયાત નથી કાર્બન ડાયોક્સાઇડની એની, એટલે આ આખું રંધ્રનો ભાગ છે એ કેવો થઈ જશે? એ પોતે બંધ કરી દેશે. રંધ્રો કે છિદ્રોની ખુલવાની અને બંધ થવાની ક્રિયાને કાર્ય રક્ષક કોષો દ્વારા થાય છે. જો આ જે રક્ષક કોષો જે આપેલા છે, બરોબર, એના દ્વારા થાય છે. રક્ષક કોષોમાં જ્યારે પાણી અંદર આવે છે ત્યારે તે શું થાય છે? ફૂલે છે અને રંધ્રોના છિદ્રોને શું કરશે? ખોલે છે. તેવી જ રીતે રક્ષક કોષો શું પામે છે? સંકોચન પામે છે, ત્યારે છિદ્રો પણ શું થઈ જશે? બંધ થઈ જશે. કારણ કે સંકોચન આખું થાય ત્યારે જે છિદ્રો છે એ પણ કેવા થઈ જશે? બંધ થઈ જશે. પણ જ્યારે રક્ષક કોષો છે એ પોતે પાણી અંદરથી પોતાના કોષોની અંદર જવા દેશે, ત્યારે આખું જે કોષ છે કેવું થઈ જશે? ફૂલી જશે. પણ જ્યારે જે રક્ષક કોષો પછી જ્યારે આપણે જરૂરિયાત નથી ત્યારે એ બધું શું થઈ જશે? બંધ થઈ જશે. અહીંયા તમને એવી જ બીજી આપેલી છે કે ભાઈ લગભગ સમાન કદ ધરાવતા બે તંદુરસ્ત છોડ ઉગાડેલા કુંડા લેવાના છે. એ જો તમે આકૃતિમાં જોઈ શકો છો, એ આધારિત 3 દિવસ સુધી તેઓને અંધારા ઓરડામાં રાખવાના છે. હવે પ્રત્યેક છોડને અલગ અલગ કાચની પટ્ટી પર રાખો. એક છોડની પાસે વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકો અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડના શોષણ માટે થાય છે. આમાં જુઓ, પછી આકૃતિ 6.4 અનુસાર બંને છોડને અલગ અલગ બેલ ઝારથી ઢાંકી દેવાના છે. આ જે ઉપર જે ઢાંકેલું છે એ શું છે? એવો ઝાર છે. ઝારના તળિયાના ભાગને સીલ કરવા માટે કાચની પટ્ટી ઉપર વેસેલિન લગાવવાનું છે. અહીંયા જે બૂચ છે, બરોબર, એને આપણે બંધ કરી દેવાનું. તો એના ઉપર તમારે શું લગાવવાનું છે? વેસેલિન. તેના ઉપયોગથી વાયુ બેલ ઝારમાં પ્રવેશતો શું કરશે? અટકશે. અને લગભગ 2 કલાક માટે બંને છોડને સૂર્યના પ્રકાશમાં રાખો. પછી પ્રત્યેક છોડમાંથી એક પર્ણ તોડો અને ઉપરયુક્ત પ્રવૃત્તિની જેમ 6.1માં તેમાં મંડ કે સ્ટાર્ચની હાજરીમાં ચકાસણી કરો, જે આપણે 6.1માં જોયું હતું એની અનુસાર. શું બંને પર્ણોમાં સમાન પ્રમાણમાં સ્ટાર્ચની હાજરી દર્શાવાય કે દેખાય છે? આ પ્રવૃત્તિ દ્વારા તમે નિર્ણય કરશો. તેમ કીધું છે કે ઉપરયુક્ત બંને પ્રવૃત્તિને આધારે શું આપણે એવો પ્રયોગ કરી શકીએ છીએ કે જેનાથી એ પ્રદર્શિત થઈ શકે કે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યના પ્રકાશની કેવી છે જરૂરિયાત? હોય જ છે. અત્યાર સુધી આપણે આ ચર્ચા કરી ચૂક્યા છીએ કે સ્વયંપોષી સજીવો પોતાની ઊર્જાની જરૂરિયાત પ્રાપ્ત કેવી રીતે કરે છે, પરંતુ તેઓને પણ પોતાના શરીરના નિર્માણ માટે અન્ય કાચી સામગ્રીની જરૂરિયાત હોય છે. અને સ્થળજ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી શું કરશે? પાણીની પ્રાપ્યતા, એટલે ભૂમિમાં રહેલા શું કરશે? મૂળ દ્વારા. સ્થળજ વનસ્પતિઓ એટલે કે જે પોતે પાણીની અંદર રહેનારા છે એ. પછી ભૂમિમાં રહેલે એ વનસ્પતિ પોતાનું શોષણ કેવી રીતે કરશે? તો કે મૂળ દ્વારા. અને ભૂમિમાંથી પોતે પછી પાણીનું શોષણ કરશે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો કે પદાર્થો પણ ભૂમિ કે જમીનમાંથી મેળવે છે. નાઇટ્રોજન એક આવશ્યક ખનિજ તત્વ છે, જેનો ઉપયોગ આપણે પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે થાય છે, જે અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રેટના સ્વરૂપમાં મેળવાય છે અથવા તે કાર્બનિક પદાર્થોના સ્વરૂપમાં મેળવાય છે, અને જેઓનું નિર્માણ બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી થાય છે. અમુકનું એવું થાય કે ભાઈ જે નાઇટ્રોજનને એને જરૂરી હોય તો એ શું થાય? પોતે અમુક પોતાનું નિર્માણ છે એ બેક્ટેરિયા દ્વારા પણ એ પોતે કરી શકતા હોય છે. સ્થળજ વનસ્પતિઓ છે એ પોતાનું શોષણ પાણીમાંથી કરતી હોય, ભૂમિ ઉપર રહેતો એ પોતે
પોતાનું પ્રકાંડ કે ભૂમિમાંથી જે પોતે શોષણ મળતું હોય એમાંથી કરતી હોય. બરોબર છે? તો હવે વિષમપોષી શોષણ છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું.